સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના આત્મસિદ્ધિ અંગે અનુભવ ઉદ્ગારો બોધામૃત ભાગ બેમાંથી મુખ્યત્વે વચનામુ સાતસો અઢાર સાતસો ઓગણીસ અને સાતસો બાવીસના વિવેચનમાં કહે છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર રોજ આપણે બોલીએ છીએ તે આત્મસિદ્ધિ આ જમાનામાં લખાયેલ છે માગધી ભાષામાં ઘણા શાસ્ત્રો છે સંસ્કૃતમાં પણ છે પણ તે સમજવા જેટલી જીવની બુદ્ધિ નથી પરમ કુપદેવે જીવને સમજાય એવું આ કાળમાં લખ્યું છે આત્મસિદ્ધિમાં આત્મા છે આત્મા નિત્ય છે આત્મા કર્તા છે આત્મા ભોગતા છે આત્માનો મોક્ષ થઈ શકે છે અને તેના ઉપાયો છે આ છ પદનું વિસ્તારપૂર્વક વિવેચન કરેલું છે આમાં સમ્યક દર્શનનું સ્વરૂપ આવી જાય છે જેટલો ત્યાગ વેરાગ હોય તેટલું જીવનું કલ્યાણ થાય છે આત્મસિદ્ધિ શાસ્ત્ર પુસ્તક માત્ર ગાવાનું જ નથી પણ વિચારવાનું છે કર વિચાર તો પામ આ કાળમાં ઘણા શાસ્ત્રો છે પણ આત્મસિદ્ધિ જેવું શાસ્ત્ર સરળ ભાષામાં ગોપાલદેવે લખ્યું છે તેનું જીવને મહાત્મ્ય નથી આત્મા જાણવાની ગરજ જાગે તો આ જગતનું દુઃખ પણ સારું છે પાંચમા આરોમાં સમ્યકત્વ થાય તો પંચમ આરો પણ સારો છે આરો સારો રે મુજે પાંચમો જ્યાં તુમ દર્શન દીઠ રાજેશ્વર આત્માની શ્રદ્ધા કરવા માટે છ પદ કયા છે મોક્ષ માર્ગે ચડાવે એવા છે સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત છે એકવાર આત્મસિદ્ધિ આત્મા મોઢે કરવી પછી વિચારવી એમ બ્રહ્મચાર્યજી બોધે છે ખરો લાગ આવ્યો છે આવો લાગ ફરી મળવાનો નથી આયુષ્ય ક્યારે છૂટશે ખબર નથી માટે કરી લેવું મારે જગતના સુખ નથી જોઈતા પણ આત્મા ઓળખવો છે ઘણુંય ખાધું ઘણુંય પીધું પણ કલ્યાણ નથી આત્માનો મિત્ર થાય મોક્ષ માર્ગે વાળે એ અંતરદયા છે કુપોળદેવે ઘણું કામ થઈ જાય એવું કહ્યું છે ગાગરમાં સાગર એવું એ આત્મસિદ્ધિ શાસ્ત્ર કુપોળદેવે આપણને બોધ્યું છે એમ બ્રહ્મચારીજી કહે છે શાસ્ત્ર ઘણા મતી થોડ લઈ મન મોહન મેરે શિષ્ટ કહે તે પ્રમાણ મન મોહન મેરે આત્મસિદ્ધિમાંથી મારે આત્મા પ્રગટ કરવાનો છે એવો લક્ષ્ય રાખે તો ઘણું કામ થાય એવું છે એમ બ્રહ્મચર્યજી બોધે છે કહે છે શિષ્ટ પુરુષ કહે તે માન્ય કરવું સત્સંગની બહુ જરૂર છે એ લક્ષ્ય રાખો હવે આપણે કૃપાલદેવના વચનોમાં કાળ ગાળવો છે બધું જગત ભૂલી જવા જેવું છે કૃપાલદેવના વચનોમાં ચિત્ત રાખવાનું છે એકાંતમાં અવગાવાને અર્થે આત્મસે આ જોડે મોકલ્યું છે એમ ગોપાલદેવે લખ્યું છે અવગાવવું એટલે ઊંડા ઉતરીને વિચારવું આત્મસિદ્ધિ એટલે આત્માની સિદ્ધિ એટલે સાબિતી જેમ કે આત્મા છે આત્મા નિત્ય છે આત્મા કરતા છે આત્મા ભોગતા છે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે એ જે છ પદ છે તેની સાબિતી મુખ્ય કરી બતાવી તે આત્મસિદ્ધિ શાસ્ત્ર બધા ગ્રંથો વાંચ્યા હોય તેમાં પણ શંકા રહી જાય તો આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાથી તે શંકાનું સમાધાન થઈ જાય છે એવો એ અપૂરો ગ્રંથ છે આ બ્રહ્મચારીજીની અનુભવવાણી છે આત્માર્થી એટલે આત્માર્થીના લક્ષણવાળો જીવની જેટલી યોગ્યતા હોય તેટલી સત્પુરુષની કૃપા થાય છે આત્મસિદ્ધિ એકાંતમાં અવગાવવા યોગ્ય છે એમ પ્રભુસિંહજીને કૃપાળદેવે લખ્યું છે કોઈ મુમુક્ષે પૂછવું અવગાઉ એટલે શું બ્રહ્મચારીજી જવાબ આપે છે ઊંડા ઉતરવું અવગાના એટલે જ્યાં સુધી પદાર્થ હોય ત્યાં સુધી વ્યાપવું જગતને ભૂલીને જ્ઞાનીને શું કહેવું છે તેની શોધ કરવા આત્મસિદ્ધિ શાસ્ત્ર અલૌકિક દ્રષ્ટિએ વિચારવા કે છે મોહનલાલજી મહારાજ પ્રભુ શ્રીજી આત્મસિદ્ધિ બોલવા જંગલમાં જતા ત્યારે છાને છાને પાછળ જતા અને ઝાડની પાછળ ઊભા રહી સાંભળતા એટલી ગરજ હતી જ્યાં ઇન્દ્રિયો વશ રહે માત્ર એક આત્મનો લક્ષ રહે એકતાર થવાય ત્યાં આત્મસિદ્ધિ અવગાવવી જોઈએ બ્રહ્મચર્યજી બોધે છે પ્રત્યેક સત્પુરુષની જેને શ્રદ્ધા નથી એટલે કે કોપાળદેવની જેને શ્રદ્ધા નથી તે ગમે તેટલા શાસ્ત્રો ભણે તોય શું આત્મસિદ્ધિમાં આત્મા જ ગાયો છે કુપોળદેવને ઘણા ભાવનું જે જ્ઞાન હતું તે બધું વલોવી આત્મસિદ્ધિ રૂપે માખણ કાઢ્યું શ્રદ્ધા ન હોય ત્યાં સુધી ગ્રહણ થતાં વાર લાગે સત્પુરુષ જેઓ મારા પ્રત્યે કોઈએ ઉપકાર કર્યો નથી મરતા સુધી એ ન ભૂલવું જેને આત્મસિદ્ધિ વાંચવી હોય તેણે એટલી શ્રદ્ધા રાખવી જ સંસારની કલ્પના છોડીને જ્ઞાનીની આજ્ઞામાં વર્તું આત્મસિદ્ધિ વાંચવા જેટલી શ્રદ્ધા જોઈએ નહીં તો શંકા થાય કે સાધે તે મુક્તિ લહે એમાં ભેદ ન કોઈ એમ કહે પણ આ કાળમાં તો મોક્ષ નથી એમ શંકા થાય એટલે બ્રહ્મચારી કહે છે આત્મસિદ્ધિ બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણામ પામતું નથી મરી જવું પણ જ્ઞાનની આજ્ઞા તોડવી નહીં પ્રસંગ આવે પણ જ્ઞાનીની આજ્ઞા તોડવી નહીં આ બહુમાં આવે જ્ઞાનીની આજ્ઞા આરાધવી છે જેણે આત્મા પ્રગટ કર્યો છે તેને ભૂલવા જેવું નથી લૌકિકમાં જીવ પડ્યો છે જ્ઞાનીની આજ્ઞાએ વર્તવાનું છે જેટલી થાય તેટલી જ્ઞાનીની આજ્ઞા આરાધવી પ્રસંગ આવે દ્રઢ રહેવું જ્ઞાનીના વચનો સમજવા અને એને આશ્રય જ વર્તવું છે આ જગતમાં કોઈ મોટા નથી ઉપલની આજ્ઞામાં રહેવું ત્યાંથી પ્રગટ છે એવી દ્રઢ શ્રદ્ધા જોઈએ કોઈ પ્રશ્ન પૂછ્યો આત્મ તો બોલીએ છીએ પણ જ્ઞાન કેમ પરિણમતું નથી બ્રહ્મચાર્યજી જવાબ આપે છે જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષને અયોગ વિના સમજાતું નથી સૌભાગભાઈને આત્મસિદ્ધિ મોડે થઈ તે જોઈ ડુંગરશી ગોસળિયાને પણ કરવાનું મન થયું તેથી આજ્ઞા માગી તે વખતે કેટલી મોંઘી આત્મસિદ્ધિ હતી જે અયોગ્ય જીવ હોય તેના હાથમાં જાય તો આશાત ન થાય જ્ઞાની પુરુષની નિંદા થાય જ્ઞાની પુરુષને એવો ભાવ નથી કે એ જીવનું કલ્યાણ ન થવો પણ એમને દયા છે તેથી એને નુકસાન ન થાય એવી રીતે કરે છે આપણે પણ એ વિચારવાનું છે કે આત્મસિદ્ધિ અયોગ્ય જીવના આત્મા ન જાય બ્રહ્મચારીજી બોધે છે કે કેટલાક લાણી કરે છે પણ લાણીમાં એ ક્યાં જાય છે આશાત ન થાય બહુ વિચારવા જેવું છે આઠમી દ્રષ્ટિમાં આવે છે તે મુજબ તે જાણીએ ગ્રંથ યોગ્યને દેજો ગુણ જગીશેજી યોગ્યજી હોય તેને એ ગ્રંથ આપ્ય છે આચાર્ય હરિભદ્ર પણ મૂળ ગ્રંથ યોગ દ્રષ્ટિ સમુચ્ચયમાં એમ લખ્યું છે તેમ આત્મસિદ્ધિ માટે પણ છે જ્ઞાની પુરુષની બહુ દીર્ઘ દ્રષ્ટિ હોય છે કે કોઈને નુકસાન ન થાય આત્મસિદ્ધિ ચમત્કારી વસ્તુ છે બધાથી ઉઠાવી આત્મા ઉપર લાવી મૂકે એવી આત્મસિદ્ધિ છે બ્રહ્મચારીજી કહે છે મોટા મોટા આચાર્ય ભૂલી જાય છે તેમને પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ છે અચિંતતું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ